तो सज्जनों, हमें आप जाणो छो, हम राजकोट थी आ प्रोग्राम रजू थई रह्यो छे, अने खास लाइव विडियो तो राजकोटनी बाजू में तमने ख्याल छे सज्जनों के बाजू में ज वीरपुर छे। तो वीरपुर विषय अने जलाराम बाबा विषय आप घणु बधु जाणो छो, अने उत्तम भक्ति अत्यारे जे कोरोनानो चाली रह्यो छे प्रोग्राम, एमां खास करीने सौराष्ट्रमां, गुजरातमां अने विदेशमां अमुक संस्थाओए जमाडवा माटेनुं आयोजनो कर्या छे अने करी रह्या छे। पण आनी जेने आपणे कहीए अखंड दीवो वर्षोथी बळी रह्यो छे ए वीरपुर जलाराम बापानी जग्या छे, अने त्यां जलाराम बापाए जे रीते अन्नदान शरू कर्युं, रोटलो शरू कर्यो। पण सज्जनो, आ रोटलो शरू कर्यो एनी प्रेरणा स्त्रोत्र हतुं ए जलाराम बापाना गुरु हता, एमना गुरु हता ए भोजा भगत हता। अने आ अन्न क्षेत्र शरू थयुं एने माटे पण सज्जनो समजवा जेवुं छे के हुं ने तमे मेक्सिमम वर्षमां आ वर्षे केटलुं कमाणा, नेक्स्ट पछीना वर्षे हजी केटलुं वधारे कमाशुं, पछी एनाथी वधारे केटलुं भेगुं करशुं, ए प्रयत्नमां हुं ने तमे ने मोटा भागनो संसार आ रीते चालतो होय छे। पण आ बाजु जलाराम बापा मजूरीनું કામ કરતા, એટલે મજૂરીનું કામ કરતા કરતા વર્ષે જોયું કે આપણે ઘેર કેટલા પૈસા વધ્યા છે, જમવાના બાદ કરતા, જે ખર્ચો છે ઘરનો બાદ કરતા, એટલે એમ થયું કે તું આ લક્ષ્મી વધારે સારું નહીં, એટલે સીધા ભોજા ભગત પાસે ગયા કે તો શું કરું, એમની ઈચ્છા હતી અન્નક્ષેત્રની, એટલે ભોજા ભગતે કીધું કે જરૂર કરો, એટલે કે પોતાની સામર્થ્ય એવી કોઈ નહોતી અને છતાંય જમવાના બે ટાઈમનું પૂરું થયું, બાકીને જે કંઈ મિલકત હતી એ બીજાને માટે શરૂ કરી દીધી। આ જલારામ બાપાના જીવનની વિશેષતા છે કે પૈસા હોય ને કદાચ કોઈ આપે તો આપે, એમાં ના નહીં, પણ જેની પરિસ્થિતિ એવી નથી છતાં પણ માનવતાની કલ્યાણની જે વાત છે। તો એક કવિએ સરસ જલારામ બાપાના જીવન વિશે આમાં રચના લખી, તમને બધાને ગમશે। આમ તો સજ્જનો, આપણો આ પ્રોગ્રામ છે, હરિભાઈએ ખાસ કહ્યું કે લોકસાગરના મોતી, એટલે લોકસાગરના મોતીમાંથી થોડા થોડા મોતી શોધીને હું તમારી પાસે આજે રજૂ કરી રહ્યો છું। કદાચ તમારી ફરમાઈશું કદાચ આવી જશે એવું માનું છું, અને નહીંતર પછી હું શિકાગો આવી અને તમને ત્યાં હું જરૂર પૂરી કરી દઈશ। પણ અહીંયા જલારામ બાપાની રચના જુઓ। કે રામ નામ મે લીન હે, રામ નામ મે લીન હે, દેખત સબ મે રામ, તાકે પદ વંદન કરું, જય જય જલારામ। તું નામ જપો જલિયાણનું, નામ જપો જલિયાણનું, અને કરે કષ્ટનો નાશ, નામ જપો જલિયાણનું, ને કરે કષ્ટનો નાશ, ભક્તોની વહારે ચડે રાખો દઢ વિશ્વાસ, રાખો દઢ વિશ્વાસ। એક મને ખાસ બીજી રચના બાપાની યાદ આવે, એટલે એમ થયું કે તમને એ વધારે સારી છે એવું મને લાગે છે, એટલે હું તમને એ સંભળાવું। જલા બાપા રે વીરપુર વાળા, જલા બાપા રે વીરપુર વાળા, મારે મનડે તમારી છે માળા, હે જલા બાપા રે, હે જલા બાપા રે વીરપુર વાળા, મારે મનડે તમારી છે માળા, રામે ખોલ્યા છે, હે રામે ખોલ્યા છે મનડાના તાળા, મારે મનડે તમારી છે માળા,
એ મારે મનડે તમારી છે માળા તવ દર્શનની લગની રે લાગી પગે ચાલવાની જાતરાયું માગી તવ દર્શનની લગની રે લાગી પગે ચાલવાની જાતરાયું માગી એ ગળે શોભે છે તુલસીની માળા મારે મનડે તમારી છે માળા હે મારે મનડે તમારી છે માળા દિલના દર્પણમાં મૂર્તિ તમારી કરી વંદના હું જાઉં વારી વારી દિલના દર્પણમાં મૂર્તિ તમારી કરી વંદના હું જાઉં વારી વારી કે ટેક ધારી છો જોળી દંડાવાળા મારે મનડે તમારી છે ચલા બાપા રે વીરપુર વાળા મારે મનડે તમારી છે માળા દેવન દિલથી આ મહિમા મનાવું જલારામ નાર ગીતો હું તો ગાવું દેવન દિલથી આ મહિમા મનાવું હે જલારામના ગીતો હું તો ગાવું કે સબર થાવું છે રામ નામ વાળા મારે મનડે તમારી છે માળા હે જલા બાપા રે વીરપુર વાળા મારે મનડે તમારી છે માળા કે મારે મનડે તમારી છે માળા કે મારે મનડે તમારી છે માળા તો સજ્જનો હવે આપણું વૃંદાવન જવાનું છે જેમની વિદેશના ભક્તોને ઘણી બધી રાહ હોય છે જે ભક્તિ રચના એ ગીત તમને કે જ્યારે નરસિંહ મહેતાએ ભગવાન ભોળાનાથને પ્રસન્ન કર્યા અને કહ્યું કે માગો નરસિંહ માગો એટલે નરસિંહ મહેતા શું માગે છે દાખલા તરીકે અત્યારે હું તમને એમ કહું કે તમારી સામે ભગવાન આવીને હમણાં કહે કે ભાઈ માગો તો અત્યારે તમે સજ્જનો ભાઈઓને બહેનો તમે બે પાંચ સેકન્ડ તમારા મનની હારે વાત કરી લો કે તમને હું એમ કહું છું કે ભગવાન અત્યારે સામે તમારે આવ્યા અને ભગવાન એમ કહે ચાલો માગો તો ખરેખર ભાઈઓને બહેનો તમે શું માગો વિચારી લીધું હવે જુઓ નરસિંહ મહેતાએ શું માગ્યું નરસિંહ મહેતાને ભગવાને કીધું કે માગો તો નરસિંહ મહેતા કે ભગવાન વલ્લભને પણ દુર્લભ હોય એ મને આપો એટલે કે તમને દુર્લભ હોય ને એ વસ્તુ મને આપો મારે મારી કંઈ નથી જોતી એટલે ભગવાન કે મને દુર્લભ તો કે હા તો ભગવાન ભોળાનાથ કે ભાઈ વૃંદાવનમાં એક એક ગોપીને જે રાસોત્સવ થાય છે કાર્તિકી પૂનમ એમના જે દર્શન છે એ તો અમને પણ દુર્લભ છે તો નરસિંહ મહેતાને આ સત્ય ઘટના છે કે સદેહે વૃંદાવન લઈ ગયા અને રાસોત્સવના દર્શન કરાવ્યા એ કથા ભાઈઓને બહેનો આપ તમે બધા જાણો છો અને પછી નરસિંહ મહેતાએ દર્શન કરી લીધા એમાં હાથમાં મશાલ આપી હતી મશાલ સળગતા સળગતા હાથ સળગે છે પણ નરસિંહ મહેતાને ખ્યાલ નથી આ બાજુ મને મનોજ ખંડેરિયાની કવિતા યાદ આવે છે કે પકડો કલમ અને કોઈ પણ એમ પણ બને કે હાથ આખે આખો બળે એમ પણ બને જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં પહોંચતા જ મન પાછું વળે એમ પણ બને કે જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં પહોંચતા જ
मन पाछू वळे एम पण बने अने जेने तमे जिंदगी भर साचवीने राख्यो अने ए खोटो ए सिक्को खोटो निकले एम पण बने એટલે મનોજ ખંડેરિયા સાહેબે જે લખ્યું એ યાદ આવે કે નરસિંહ મહેતાનો હાથ થોડો બળ્યો, રાધિકાએ જોયું અને ભગવાનને વાત કરી. આ એક કથા છે, પણ મારે હવે જે તમને ગીત સંભળાવવું છે વૃંદાવનનું, એમાં નરસિંહ મહેતા એમને ભગવાને પાછા જૂનાગઢ ઉતાર્યા અને ભગવાન ભોળાનાથ કૈલાસમાં ગયા. કૈલાસમાં ગયા એટલે ઉમાએ પૂછ્યું કે બાપુ કઈ બાજુ ગયા, એટલે ભગવાન ભોળાનાથ કે હું તો નરસિંહને લઈને વૃંદાવન ગયો હતો. એટલે ઉમા કે તમે વૃંદાવન ગયા હતા, રાસમાં ગયા હતા? તો કે હા. તો કે તમે મને વાતે ના કરી. કૈલાસમાંથી ઉમાએ સીધો મોબાઈલ રાધિકાને કર્યો વૃંદાવનમાં, હાલો રાધિકા. એ કે મને તમે વાત પણ ના કરી. તો રાધિકા કે નો પ્રોબ્લેમ, નેક્સ્ટ પ્રોગ્રામ જ્યારે થશે ત્યારે તને જરૂર હું બોલાવીશ. ફોન રાખી દીધો. અને આ બાજુ કાર્તિકી પૂનમનો કોઈ બીજો મેળાવડો હશે અને રાધિકાએ ઉમાને રિંગ મારી. સવારનો પહોર છે, મંદ સુગંધ પવન વાઈ રહ્યો છે કૈલાસ હિમાલયમાં અને ભગવાન ભોળાનાથ ધ્યાનમાં જવાની તૈયારીમાં છે. ફૂલો ખીલી રહ્યા છે, મંદ સુગંધ પવન વાઈ રહ્યો છે, કળીઓ ઉઘડી રહી છે, ઝાડના પત્તા આમ તેમ હલી રહ્યા છે, મીઠો મધુરો પવન વાય છે. સવારનો પહોર છે, ભગવાન ધ્યાનમાં જવાની તૈયારીમાં છે. ત્યાં ઉમાના મોબાઈલની રિંગ વાગી કે હલો ઉમા, આ પૂનમે રાસોત્સવ થવાનો છે અને ભગવાન કૃષ્ણ એક એક ગોપીઓનો સાથે એક એક રૂપ લેવાના છે, એટલે તમે જરૂર પધારો. પણ પાછું રાધિકાએ કહ્યું કે જેન્ટ્સ નોટ એલાઉડ, જેન્ટ્સ નોટ એલાઉડ, ગોપીઓને જ આવવાનું છે. ફોન રાખી દીધો. ભગવાન ભોળાનાથ હજી બરાબર સમાધિમાં ગયા નહીં હોય એટલે એણે કહ્યું કે ઉમા કોનો ફોન હતો? એટલે ઉમા કહે છે કે ભાઈ રાધિકાનો ફોન હતો અને હું કાર્તિકી પૂનમમાં આવે છે, મારે રાસમાં જવાનું છે, તમારે આવવાનું નથી. પણ ભાઈઓને બહેનો, જ્યારે તમારે આવવાનું નથી એટલું કીધું એટલે તરત ભગવાન ભોળાનાથ એમને વિચારવા મળ્યા કે ભાઈ હવે કઈ રીતે જવાય આમાંથી. અને મોટે ભાગે બહેનો, અમે લોકો પુરુષો છીએ ને, પુરુષો એ મોટે ભાગે શાસ્ત્રો સંતો એમ કહે છે કે અહમવાદી હોય છે, ઇગોઇસ્ટ. એટલે ભગવાન ભોળાનાથને એમ કહ્યું કે તમારે આવવાનું નથી એટલે તરત જ ભગવાન વિચારવા મળે કઈ રીતે જવું. એટલે પૂછ્યું કે કોણ આવશે? તો કે બધી ગોપીઓ આવશે. તો ભગવાન કે ગોપીઓ બધી જ આવશે? તો કે હા. એટલે તરત ભગવાન ભોળાનાથે કહ્યું તો હું ગોપી બની જાઉં તો આવી શકું? એટલે તરત ઉમા કે તમે ગોપી બનશો? તો કે હા. એટલે સજ્જનો, ભગવાન ભોળાનાથ આજે ગોપી બન્યા છે અને ઉમાની સાથે ભગવાન ભોળાનાથ એ પણ વૃંદાવન જઈ રહ્યા છે. એ આખો જે પ્રસંગ છે એને કવિએ હવે આ ગીત અહીંથી હવે શરૂ થાય છે કે કઈ રીતે ઉમા અને ભગવાન ભોળાનાથ જવાનો જે કંઈ પ્રોગ્રામ કરી રહ્યા છે એની વાત આ ગીતમાં કવિએ કરી. સાંભળો. એક બાર શ્રી ભોલે ભંડારી, એક બાર શ્રી ભોલે ભંડારી, બનકર બ્રિજ કિનાર ગોકુલ મે આગે. એક બાર શ્રી ભોલે ભંડારી, બનકર બ્રિજ કિનાર ગોકુલ મે આગે, હો ગોકુલ મે આગે. રાસ રચેગા બ્રિજ મે ભારી, રાસ રચેગા બ્રિજ મે ભારી, હમે દિખા દે પ્યારી ગોકુલ મે આગે, હો ગોકુલ મે આગે. પાર્વતી ને મના કિયા પર, પાર્વતી ને મના કિયા પર, ના માને ત્રિપુરારી ગોકુલ મે આગે, હો ગોકુલ મે આગે. ઓ મોર ભોલે બાબા, કૈસે લે જાઉં તુને રાસ મે, મોહન કે સિવા કોઈ કોઈ ન જાવે ઇસ રાસ મે. હસી કરેગી બ્રિજ કિનારી,
देखी ब्रिज की नारी मानो बात हमारी गुगुल में आ गए ओ गुगुल में आ गए मानो बात हमारी गुगुल में आ गए ओ गुगुल में आ गए ऐसा सजा दे मुझको ऐसा सजा दे मुझको कोई न जाने इस राज को ये तो सहेली मेरी ऐसा बताना ब्रिज राज को ऐसा बताना ब्रिज राज को भगवान भोलानाथ कहूँ कि हूँ गोपी बनी जाऊँ पची सजनो भगवान भोलानाथ गोपी बना छे उमाए एने सोळे शणगार सजाया छे अने जो आपणे गुजराती भाषा में कहेवू होय तो उमा सोळे शणगार सजाया पछी भगवान भोलानाथ केवा लागता था तो कि कंठे रूपनू हालरडू नाखी बदनो घेन घूंघट में जोबननी जाळा झांझरनो जणकार के लांबो छेड़ो छायलो ने गजरो भारो भार लटक मटकती चाल चालती जुवो गुर्जरी नाथ आवा भगवान भोलानाथ लागता था कवि शू के लगा के गजरा लगा के गजरा ओढ़ के सारी लगा के गजरा ओढ़ के सारी चाल चले मत वाली गुकुल में आ गए ओ गुकुल में आ गए लगा के गजरा ओढ़ के सारी चाल चले मत वाली गुकुल में आ गए ओ गुकुल में आ गए ओ गुकुल में आ गए ऐसी बजाई बंसी शुद्ध बुद्ध भूले भोलेनाथ रे शुद्ध बुद्ध भूले भोलेनाथ रे तो सजनों भगवान भोलानाथ उमा बन्ने गोपी वृंदावन आवी गया अने उमाए जारे सोळे शणगार सजाया भगवान भोलानाथ ने गोपी बनाया त्यां सुधी में वृंदावन पहुँचता पहुँचता लेट थई गयो प्रोग्राम અને આ બાજુ વૃંદાવન ભગવાન કૃષ્ણનો રાસોત્સવ શરૂ થઈ ગયો એટલે જે એકદમ વૃંદાવન આવ્યા એટલે ઉમાએ ભગવાન ભોળાનાથનો હાથ પકડ્યો કે ચાલો જલ્દી રાસમાં જોઈન થઈ જાઓ પણ ભગવાન ભોળાનાથ તો જે તાંડવ નૃત્ય જાણે નટવર કે રાસમાં એમને ઘૂસી ન જવાય જરા સ્વર લઈ તાલ આવવા દો પણ જેવા કાંઠે ઊભા છે વૃંદાવન રાસની સામે જોઈ અને આ બાજુ એકદમ વૃંદાવનનો રાસ ચાલ્યો છે તો કવિ કહે છે કે વૃંદાવનનો રાસ કેવો જામ્યો હતો હે મારો વનરાવન છે રોડો વૈકુંઠ નહીં રે આ હે મારો વનરાવન છે રોડો વૈકુંઠ નહીં રે આવો હે વાટ મહી વેચવાની સરે
नटखट ये नंद किशोर मागे रे दानलू, नटखट ये नंद किशोर मागे छे दान जी, ભગવાને જેવું શંકર ભગવાને બાંસરી વાદન જેવું કૃષ્ણ ભગવાનનું સાંભળ્યું તો ભગવાન ભોળાનાથ બધું ભૂલી ગયા કે આપણને કઈ રીતે એડમિશન મળ્યું છે. તો જે રીતે વાંસળી સાંભળી અને જેવો જોરથી ઠુમકો માર્યો અને જેવો ઠુમકો માર્યો એવા જમણા પગના અંગૂઠામાંથી સાડી ફસાઈ ગઈ, માથેથી સાડી નીકળી. હવે કવિ કહે છે શું થયું જુઓ. એસી બજાઈ બંસી શુદ્ધ બુદ્ધ ભૂલી ભોલેનાથ રે, આજી ગયે હે શંભુ સમજ ગયે બ્રિજનાર રે, સમજ ગયે બ્રિજનાર રે. શું થયું. ફિસક ગજી જબ સરસે સારી, ફિસક ગજી જબ સર સે સારી, મુસ્કુરાએ બનવારી ગોકુલ મે આ ગયે, હો ગોકુલ મે આ ગયે. એક બાર શ્રી ભોલે ભંડારી બનકર બ્રિજ કિનાર, ગોકુલ મે આ ગયે, હો ગોકુલ મે આ ગયે, હો ગોકુલ મે આ ગયે.
તમને ખ્યાલ છે કે સૌપ્રથમ હેમુભાઈ ગઢવી એમણે આ રચના ગાઈ અને એમના દ્વારા અનેક ગાયકોએ પણ ગાય અને હમણાં ઉસ્માનભાઈ ગાય પછી વધારે ને વધારે જે ગીત ગવાઈ રહ્યું છે મૂવીમાં આવ્યા પછી કે મોર બની થનગાટ કરે એટલે ખરેખર મન મોર બની થનગાટ કરે તો મેં હરિભાઈ તમે સાંભળતા હો તો મેં એક બે જણને પૂછ્યું કે ઇન્દુભાઈ કે આ મન મોર બનીને થનગાટ કરે એટલે શું અને કોનું મન છે એ મોર બનીને થનગાટ કરે એક ભાઈને પૂછ્યું કે મેં કીધું થનગાટ કરે તો થનગાટ નથી કર્યું ફફડાટ કરે આમાં થનગાટ કરે એવું કંઈ છે નહીં પણ મન થનગાટ ક્યારે કરે અને આ ગીતમાં આખો એક શૃંગાર રસ છે રવિન્દ્રનાથ ટાગોરે જે બંગાળી ગીત લખ્યું વર્ષા ઋતુ એનું ટ્રાન્સલેશન મેઘાણી સાહેબે કર્યું અને રવિન્દ્રનાથ ટાગોર તો શૃંગારના અદ્ભુત ગીતો એમણે લખ્યા તો આ મેઘાણી સાહેબે આપણું આ ગીત લખ્યું અને આ વર્ષા ગીત છે અને મને બીજું એક વર્ષા ગીત ભાવનગરના પ્રહલાદ પારેખ એમણે પણ વર્ષા ઋતુના ગીતો લખેલા આમાં જે વાત છે કે એની સૂનમાં મીઠ સમાઈ રહી મારી ગાગર નીર મારી ગાગર નીર તણાઈ રહી એને ઘેર જવા દરકાર નહીં આ જે બધી વાત છે નાયિકાની તો પ્રહલાદ પારેખે એક ગીત લખ્યું વર્ષાનું તો નાયિકાને આપણે જે માની લઈએ કે 16 વર્ષની કોઈ કન્યા છે અને પહેલો જ વર્ષ 16 વર્ષ થયા પછી પહેલો વર્ષાદ એના ઉપર પડ્યો અથવા એમણે જોયો અને પછી એને શું અહેસાસ થયો એક કવિ તો એમ લખ્યું કે પહેલા વરસાદનો છાંટો મને લાગ્યો અને પાટો બંધાવા હાલી પહેલા વરસાદનો છાંટો મને લાગ્યો અને પાટો બંધાવા હાલી આ કેટલો બધો એમનો અંદરનો અહેસાસ યુવાવસ્થાની વાત હશે તો અહીંયા પ્રહલાદ પારેખે એક આવી કોઈ નાયિકાનો પહેલો વરસાદ એમનો પડ્યો અને વરસાદ પૂરો થયો પછી તરત શું એમના માનસમાં આવ્યું એ કવિ પ્રહલાદ પારેખે લખ્યું કે ઓલો પહેલો વરસાદ ગયો ને પહેલો મેહુલો તો શું થયું જુઓ આ જેને આપણે સુગમ સંગીત કહીએ જીતુભાઈ એની વાત આ ગીતમાં છે કે પેલો જાય મેહુલો કે પેલો જાય મેહુલો મનને મારા લઈ ગયેલો કે પેલો જાય મેહુલો કે પેલો જાય મેહુલો મનને મારા લઈ ગયેલો એની વિજનટીએ એની વિજનટીએ કામણ કીધું સમકો એવો એક દીધેલો પેલો કે પેલો કે પેલો પેલો જાય મેહુલો મનને મારા લઈ ગયેલો એના નીરની ધારા એના નીરની ધારા સુણાવે ગીતીએ પ્યારા એના નીરની ધારા સુણાવે ગીતીએ પ્યારા ઓ એના નીરની ધારા સુણાવે ગીતીએ પ્યારા એના મેઘ મૃદંગના તાલમાં વાયુ દોડતો જાણે ભાન ભૂલે દો પેલો કે પેલો કે પેલો કે પેલો પેલો જાય મેહુલો મનને મારા લઈ ગયે તો સજનો હવે જે તમે રાહ જોઈ રહ્યા છો એ રચના તમને સંભળાવું છું એ તો કોટે કોટે મોકણ કિયાન વાદળ ચમકી વીજ હે મારા રુદાને રાણો હાંભર્યો એ ઓલી આવી અષાઢી બી એ તું સ્વપ્ને સાજન આવ્યાન મનનો માનેલ મોર એ જાગું તો જોયો નહીં એ ઓલો નટવર નંદ કિશોર એ બોલો નટવર નંદ કિશોર ઘન ઘોર જરે ચહુઓ ઘન ઘોર જરે ચહુઓ
मन मोर बनी थन गाट करे मन मोर बनी थन गाट करे मन मोर बनी थन गाट करे मार मन मोर बनी थन गाट करे मन मोर बनी थन गाट करे मोर बनी थन गाट करे मोर बनी थन गाट करे मन मोर बनी थन गाट करे घनघोर जरे चाहूं और मारू मन मोर बनी थन गाट करे 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 मारू मन मोर बनी थन गाट करे मन मोर बनी थन गाट करे मोर बनी थन गाट करे मन मोर बनी थन गाट करे गरार मेघ घटा गगने गगने गर जाट भरे घुमरी घुमरी गर जाट भरे घुमरी घुमरी गर जाट भरे घुमरी घुमरी गर जाट भर नवदान भरी सारी सीम जूल नदियों नव जोबन बान भूल नव दिन कपोतनी भाग भूल नव दिन कपोतनी भाग भूल मधुरा मधुरा मन काई ने मेडा में हसु ने हसु बात कर गगने गगने गोर साइन पागल मेघ घटा गर जाट भरे मन मोर बनी मन साट करे मन मोर बनी धन साट करे मन मोर बनी धन साट करे मारू मन मोर बनी धन जगाट कर मारा लोचन मामद घेन भरे मारा लोचन मामद घेन भरे परछाई तोड़े हरियाली बनी मारे आत्म नैन बिछात करे सच रचर श्यामल बात भरे मन मोर बनी थन गाट करे मन मोर बनी थन गाट करे मारू प्राण गरी पुल काट गयो बो राई सारी बन राई पर और मैं आज मारे दो नैन नीला जड़ घेन भरे मारु मन मोर बनी धन गाट करे मन मोर बनी धन गाट करे मारु मन मोर बनी धन गाट करे मन मोर बनी धन गाट करे मोर बनी धन गाट नदी तीर के राखुणा घास परे पनिहारी कौन विचार कर पटकूल नवे पानी घाट परे पटकूल पड़े नानी घाट परे एनी सुन मा मीठ समाई रही एनी गागर नीर तनाई रही एने घेर जावा दरकार नहीं एनी सुन मा मीठ समाई रही एनी गागर नीर तनाई रही एने घेर जावा दरकार मुख मालती फूल नी कुपल चावती कौन भी जाके रुद्यांद पनिहार नवे शनगार नीगर तीर गंभीर विचार करे मन मोर बनी धन गाट करे मन मोर बनी धन गाट करे मन मोर बनी धन गाट करे मारू मन मोर बनी धन गाट करे मन मोर बनी धन गाट करे मोर बनी दमक दमक दा दूर डव दम कत कह कत मोर मदार गिरा तौ पियु पियु शब्द फुकारत चातक पियु पियु को किल कंठ गिर तौ डणक डणक रुग राज ही दान कत कण कत सिंहन काम सजे रोम जुम रोम जुम बरसत बरका परर घरर घन घोर गजे हे परर घरर घन घोर गजे
ब्रह्मानंद स्वामी नो आ छंद हरि अमर कर अनुसार कर करुवर धर मेल गज हरि हर सूर्य अमर सर अति मन हर भर भर अति हुर हजार नमे निर्गत नर प्रवर प्रवर कर निर्जन निकट मुकुट शिर सवार नमे धन राव पट फरार फरार बद घूगर रंग भर सुंदर श्याम रमे जिरे रंग भर सुंदर श्याम रमे जिरे रंग भर सुंदर ऐ जाट जाट पाट बुलाट पलाट नाट वाट जाट लाट पाट काट घाट निपट लड़े कौ काट यति यु काट काट जति बिन काट मान डार माट लाट लपट मट जमुना तट प्रगट अमट अट रट सुर तट के कट तैन सम गण राव पट परर घरर पद कूकर रंग भर सूती श्याम रमेर जीर रंग भर सूती श्याम रमेर जीर रंग भर सूंदी श्याम रमेर जीर रंग भर सूंदी खणण पड़ण बद जांगर कौम धणण गणण गण तणण बज तंत ठणण टंकार गणण सुर रण 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 प्रह दहियति त्रणण खणण बज त्रासा ब्रह्मण भ्रमर वत रमण भमे तण राव पट भरर भरर पद घूगर रंग भर सुंदर श्याम रमे जिरे रंग भर सुंदर श्याम रमे जिरे रंग भर सुंदर श्याम रमे। वाह 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 जीतू भाई। सजनो कस आज नो जे प्रोग्राम छे मा लाइव वीडियो महेंद्र भाई एमने घनी बधी मेहनत करी ने तमने जणावीने मने आनंद थाशे कि राजकोटमां छेल्ला लगभग 35 वर्षथी आ वीडियोनुं जे बिगिनिंग थयुं त्यारथी ज महेन्द्रभाईने त्यांथी छे अने राजकोटना के गुजरातना के पछी बॉम्बे फिल्म इंडस्ट्री शाहरुख खानथी माँडीने अनेक लोकोना जेने रेकॉर्डिंग कर्या ए आ महेन्द्रभाई छे अने जबरदस्त एमनो स्टूडियो छे। तो एमणे हरिभाईनी साथे मारे वात थई पछी हरिभाईनी इच्छा हती कि वधारे स्टूडियो तो वधारे लोकोने लाभ मळे। પણ પ્રશ્ન એ હતો કે આ અત્યારે કર્ફ્યુનો સમય છે તો કર્ફ્યુમાં પછી કલાકારો અમે કઈ રીતે આવી તો જઈએ 7 વાગે પણ પાછું જવાનો પ્રશ્ન, તો એ પ્રશ્નના સોલ્યુશનમાં મારા મિત્ર જે તમે હમણાં જેને સાંભળી રહ્યા હતા એ નરેન્દ્રજીબા, તો નરેન્દ્રભાઈ છે એ મિત્રો આપણું જાણીતું ફૂલછાપ દૈનિક એમના વ્યવસ્થાપક છે, બહુ મોટી પોસ્ટના માણસ છે। પણ એમણે એમ કહ્યું કે વિનોદભાઈ ખાસ સિનિયર સિટીઝન માટેનો આવો પ્રોગ્રામ હોય તો હું તમને થોડું સપોર્ટ કરીશ, એટલે ખાસ એમણે અમને સપોર્ટ કર્યો કે વિનોદભાઈ તમે ચિંતા કરોમાં, આપણે પ્રોગ્રામ તમારો જેટલો ચલાવો છો પછી હું તમને વ્યવસ્થા ટ્રાન્સપોર્ટની કરી આપીશ, પોલીસ કે બીજા પ્રશ્નો નહીં થાય। તો આ તકે એમનો પણ અમે નરેન્દ્રભાઈનો અમને ફૂલછાપ બંનેનો આભાર માનીએ છીએ। અને સાથે મારી સાથે દિનેશ ગઢવી તબલામાં છે અને આ બાજુ મંજીરા ઉપર છે દિલીપભાઈ ગોસાઈ, એમનો પણ આભાર માનું છું કારણ કે આ સમય કર્ફ્યુનો છે અને પ્રોગ્રામ અત્યારે બધા થાય છે મોટે ભાગે, એ કોઈ પણ આર્ટિસ્ટ હોય તો પોતાના મોબાઈલમાંથી એકલો બેસી અને એકલો ગાતો હોય અથવા હાર્મોનિયમ લઈને, પણ આ રીતે લાઈવ પ્રોગ્રામ બહુ શક્યતાઓ ઓછી બને, તો એ માટે મહેન્દ્રભાઈ અને નરેન્દ્રભાઈ બંનેનો હું આભારી છું કે આવું બધું બન્યું। અને સાથે સાથે અમારી સાઉન્ડ સિસ્ટમ જે દ્વારા તમે સાંભળી રહ્યા છો એ ત્રિલોક મહેશભાઈ મારા મિત્ર છે, એ પણ એક મિત્રને નાતે જ આવ્યા છે કારણ કે આ સમય જરા જુદો છે અત્યારનો, તો એમનો પણ હાર્દિક આભાર માનું છું। અને હવે બહેનોને માટેની જે ખાસ રચના છે લોકો અવારનવાર મને ફરમાઈશ કરે છે અને જેને આપણે લોકસાગરના મોતી કહીએ એવું એક રચના અવિનાશ વ્યાસની છે, અને ખાસ બહેનોને માટે હું આ ગાઈ રહ્યો છું કે મારા રામ તમે સીતાજીની તોલે કઈ રીતે આવો, તો એ રચના આપને સંભળાવું છું।
तो रघुकुल भूषण राम नु गादी तनु मूरत हसे पिता वचन ने पाड़वा जित विकट वन मा जई वसे त्यागी सुखो वैभव तना अनसिता हता सहवास मा अम देश नी ये आर्य रमणी अमर छे इतिहास मा ए अम देश नी ये आर्य रमणी अमर छे इतिहास मा। तो पति ना सुखे सुख नहीं पति ना दुखे दुख एम माननारी आर्य नारी सीता नी वाच। अने सजनो खास करीने स्वामी विवेकानंद एमणे वात करी छे के आपड़ा भारत भर मा के सौथी तमे हैप्पी कपल के श्रेष्ठ कपल कोण छे पति पत्नी सौथी श्रेष्ठ क्यों राजा के कई व्यक्ति एवी छे के जेने तमे पति पत्नी ने श्रेष्ठ कही शको। तो स्वामी विवेकानंदे एम लख्यु छे के आपड़ी भारतीय संस्कृति में सौथी श्रेष्ठ जे कपल छे ए तो के भगवान राम अने सीतानो छे। विदेशों में घनी बहनों ने घना ने प्रश्न थाय कि आ कपल बेस्ट कई रीते कहवाय पण आपड़ा संतों ने आपड़ा शास्त्रों जो तमे थोड़ा के एमां डीप जाओ तो खबर पड़े कि भाई रामे सीतानो त्याग शू काम कर्यो। पण ए वखतनो समय हतो तो ए समय एवो हतो कि त्यारे पत्नी बाळको के कुटुंब करता पण राजधर्म छे पहला हतो। एटले राजधर्म जो पहलो राखवो अने कदाच घरना सभ्यों में प्रॉब्लम थाय तो पण ए प्रॉब्लम शक्य सहन करीने पण पहलो राजधर्म राखवो एवी ए वखतनी नीति हती। अने बीजी रीते आपणे जोईए तो ए वखतनो जे समय हतो त्यारे सजनो दशरथ राजाने ત્રણ રાણીઓ હતી। અને મને એક બીજી વસ્તુ યાદ આવે છે એટલે હું તમને કહી દઉં સજનો આજે મને મોકો મળ્યો નથી તમને હસાવવાનો પણ સાબરમતી આશ્રમમાં એક મુરારભાઈ કરીને હતા એટલે મુરારજી દેસાઈ નહીં પણ મુરારભાઈ કરીને હતા તો એ એકદમ ઉત્સાહી માણસ રમૂજી માણસ અને કંઈ પણ કામ હોય તો ફટાફટ કરી નાખે એવા તો મુરારભાઈ લગ્ન થયા હતા પણ એમને ત્યાં બાળક નહોતું એટલે કંઈક વાંધો હશે ફેમિલીમાં લેડીઝમાં એટલે પછી એ સમયે મુરારભાઈએ બીજા લગ્ન કર્યા ઓલી પહેલી પત્ની તો હતી જ એટલે બીજા લગ્ન કર્યા અને બીજી પત્ની પણ આવી એટલે સાબરમતી આશ્રમના ભાઈઓને જે કાર્ય કરો તો એ બધાને ખબર પડી ગઈ કે મુરારભાઈએ બીજા લગ્ન કર્યા એટલે એક ભાઈએ ગાંધી બાપુને કીધું કે બાપુ તમને ખબર છે આપણે ઓલા મુરારભાઈ નથી એને બીજા પત્ની લઈ આવ્યા છે તો ગાંધીજી કે ન હોય તો કે હા તો કે પ્રાર્થનામાં આવવા દો એટલે પ્રાર્થના સમય પૂરી થઈ પછી બાપુએ મુરારભાઈને બોલાવ્યા એ કે મુરારભાઈ અમે સાંભળ્યું છે કે તમે બીજી પત્ની લઈ આવ્યા છો આપણે તો રઘુવંશી છીએ આપણો આદર્શ ભગવાન રામ છે અને તમે આ બીજી પત્ની લઈ આવ્યા તો કે આ બાપુ તમે આદર્શની જે વાત કરો છો રામની તો હું રામના પિતાની વાત કરું છું દશરથની વાત કરું છું કે એમને ત્રણ પત્નીઓ હતી એટલે આ વિવેકાનંદે આદર્શ બેસ્ટ કપલની જે વાત કરી એનો આ પણ એક પ્રશ્ન છે કે જ્યારે યજ્ઞ કરવાનો હતો ભગવાન રામે તો એ વખતે ભગવાન રામે કોઈ પણ બીજી કન્યા પરણાવી શક્યો હોત ને ઘણા લોકોએ કીધું પણ હતું કે રામ હમણાં બીજી કન્યા પરણશે ને પછી યજ્ઞમાં બેસશે પણ ભગવાન રામે કહ્યું નહીં મારી હું એક જ પત્ની વ્રત છું ને મારી સીતા એ જ મારી પત્ની છે એટલે સોનાની મૂર્તિ બનાવી અને યજ્ઞમાં રાખી આ ભગવાન રામનો પણ એના પ્રત્યેનો પ્રેમ છે અને આ બાજુ તમે સીતાનું જો બહેનો વિચારે તો પોતાના જીવનમાં જો એકમાત્ર સીતાને લક્ષ્ય રાખે તો એના જીવનમાં પોતાનું દુઃખ ક્યારે નહીં આવે જનકની દીકરી હતી ને છતાં સંસારમાં એમણે ક્યારે સુખ જોયું અને કવિ દુલા કાગે તો એમ લખ્યું કે રટતા જીભે રામ ત્યાં તો ભવના દુઃખ ભૂકા કરે કે રટતા જીભે રામ ત્યાં તો ભવના દુઃખ ભૂકા કરે પણ સીતા કે રો શ્યામ એ તો કાયમ દખણી કાગડા પણ સીતા કે રો શ્યામ એ તો કાયમ દખણી કાગડા તો જેનો પતિ રામ હતો પણ છતાં જિંદગી આખી ઘણી બધી મુશ્કેલીઓ હતી અને છતાં સીતાને યાદ એટલે કરવા પડે છે કે જ્યારે રામે સીતાનો ત્યાગ કર્યો અને સગર્ભા સીતા જ્યારે ઋષિના આશ્રમે ગયા અને જ્યારે લક્ષ્મણે સીતાજીને રથમાંથી ઉતાર્યા
અને પછી કહ્યું કે હવે હું જાઉં છું. તો એ વખતે જ્યારે સીતાને ખબર પડી કે હવે લક્ષ્મણ એ રોકાવાના નથી, મારો ભગવાન રામે ત્યાગ કર્યો છે, તો ત્યારે છેલ્લી વખતે પણ સીતાજીને ક્યારે પણ એવું નથી કે મારા પતિ મને વગર કારણે કાઢી મૂકે, અને છતાં એ વખતે એમ વિચારે છે કે હું નથી તો મારા પતિની સેવા કોણ કરશે, મારા પતિ મારા વગર કેટલું દુઃખ થશે. અને આ વાત લઈને આપણા કવિ દાદ એમણે તો એક ગીત લખ્યું છે કે લખમણ ઘડીક તો ઉભારો મારા વીર, એ ઘોડલાની વાધુ તમે જાલો રે, એ કેવી મારે રાઘવ દલડાની વાત, એ થો ભાવો રથડો એ ઠાલો રે, એ લખમણ દીધારે મનખ્યાએ અમને દુઃખ, એ વનમાં દાડા વિતાવ્યા રે, એ માંડી અમે જોયા રે અયોધ્યાના મુખ, એ પાછા વિખૂટા પડાવ્યા રે, એ લખમણ ઘાયલ રે રદાના મારા રામ, એ રામની રે રાયે તમે રે જો ને, એના વિજોગી દલડાને મારા રામ, એ જાનકી ના દુઃખ ન કે જો. આ સીતાનું સમજણ છે કે પોતાને આટલું દુઃખ હોવા છતાં રામની પરવા કરે છે. તો અહીંયા હવે અવિનાશ વ્યાસ એ એમ લખે છે કે રામ તમે ભલે રામ કહેવાઓ પણ અમારી સીતાને તોલે ના આવો. અને પછી એને બે ત્રણ દૃષ્ટાંતો આપ્યા છે, કદાચ આ કોર્ટમાં કેસ કરવાનો હોય રામ સામે અને એ જીતવાનો હોય તો કેવા કેવા ઉદાહરણો કવિ અવિનાશભાઈ આપ્યા છે, સાંભળો, બહુ મજા આવશે. દયાના સાગર થઈને કૃપારે નિધાન તમે, એ છો ને ભગવાન કેવરાવો પણ રામ તમે, મારા રામ તમે, મારા રામ તમે સીતાજીની તોલે ન આવો, મારા રામ તમે સીતાજીની તોલે ન આવો. છોળે શણગાર સજી મંદિરના દ્વારે, ફૂલને ચંદનથી પૂજાવો પણ રામ તમે, મારા રામ તમે સીતાજીની તોલે ન આવો, મારા રામ તમે સીતાજીની તોલે ન આવો. પહેલી વાત, કાચા રે કાન તમે ક્યાંના ભગવાન છો, અગ્નિ પરીક્ષા બહુ કીધી, તારો પડછાયો થઈ વગડો રે બેઠો, એને લોકોની વાતે ત્યાગી દીધી, પતિ થઈ પત્ની રે પારખતા ન આવડી, પતિ થઈ પત્નીને પારખતા ન આવડી, ઘટ ઘટના જ્ઞાતા થઈ ફૂલાવો પણ રામ તમે, મારા રામ તમે સીતાજીની તોલે ન આવો, પણ રામ તમે સીતાજીની તોલે ન આવો. સજનો, કવિતા તો લાંબી છે પણ એનો છેલ્લો અંતર તમને સંભળાવું છું કે આખું કવિતાનું હાથ જે અંતરામાં છે. તમથી રે પહેલા અશોક વનમાં સીતાજીએ રાવણને હરાયો, દૈત્યોની બીચમાં એકલડી નાર તોય દસ મંથા વાળો ત્યાં ફાયો, દસ મંથા વાળો ત્યાં ફાયો,
સજ્જનો અશોક વાટિકામાં સીતાજી બેઠા છે. આખી કથા આપ જાણો છો કે રાવણ એમનું હરણ કરીને પોતાની પટરાણી બનાવવાના હેતુથી એમને લઈ આવ્યા છે. તો અશોક વાટિકામાં સીતાજી ભગવાન રામનું સ્મરણ કરે છે. રાવણની દાસીઓ કેટલું બધું સમજાવે છે કે હવે અહીંયા રામ આવી નહીં શકે, રાવણનું કેટલું મોટું સામ્રાજ્ય છે એવું બધું સમજાવે છે. પણ સીતા તો સતી આર્ય નારી હતી, એને મનમાં રામ સિવાય બીજું કોઈ નહોતું. પણ રાવણને પણ વિચાર આવ્યો કે હું કંઈક આઈડિયા કરું કે સીતા મને પતિ તરીકે સ્વીકારે. એટલે એમના મંત્રીમંડળમાં રજૂઆત કરી કે સીતા મને કોઈ પણ રીતે પતિ તરીકે સ્વીકારે એવું કંઈક આઈડિયા તમે આપો. એટલે પોતપોતાની રીતે બધા પ્રધાનોએ વાત કરી, પણ બહુ બુદ્ધિશાળી પ્રધાન હતો એણે હાથ ઊંચો કર્યો. તો મહારાજ કે બોલો. તો કે એમ કરો ને મહારાજ. તો કે શું? તો કે આપ જ રામ બની જાઓ ને, વલકલ વસ્ત્ર ધારણ કરો, માથે જટા, હાથમાં તીર, અને ધીરે 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 જ્યાં સીતાજી છે ત્યાં તમે આવો, કદાચ સીતા તમને સ્વીકારે. એટલે રાવણ રાજાને થયું કે સાલું આ આઈડિયા તો નવો છે અને કરવા જેવો છે. અને પછી રાવણ રામનું રૂપ લે છે ખરેખર. અને હવે કવિ દુલાકા આગલેક લખે છે કે શું થાય છે, જુઓ. એ રામનું રૂપ ધર્યું ત્યારે મને એવા વિચારો આવે, એવા વિચારો આવે મારા એ મનડાને રે મુંજાવે. રામનું રૂપ ધર્યું ત્યારે મને એવા વિચારો આવે કે ખોટો ખોટો રે હું તો એ રામ બનું ત્યાં બોલો રામ રુદામાં આવે. ખોટો ખોટો રે હું તો એ રામ બનું ત્યાં બોલો રામ રુદામાં આવે. એ કાગ કે સીતા, કાગ કે સીતા જનની ભાષે મારું એ રાવણ પણ રે નિસાવે. રામનું રૂપ ધર્યું ત્યારે મને એવા વિચારો આવે, એવા વિચારો. એટલે અવિનાશભાઈ લખે કે તમથી રે પહેલા અશોક વનમાં સીતાજીએ રાવણને હરાવ્યો, દૈત્યોની બીચમાં એકલડી નાર તોય દસમંથા વાળો ત્યાં ફાયો. તો કે મરેલાને માર્યો એમાં કર્યું શું પરાક્રમ, મરેલાને માર્યો એમાં કર્યું શું પરાક્રમ. અમથો વિજયનો લૂંટો લાવો પણ રામ તમે, મારા રામ તમે સીતાજીની તો લઈને આવો. મારા રામ તમે સીતાજીની તો લઈને આવો, મારા રામ તમે સીતાજીની તો લઈને આવો. તો આમાં સજ્જનો પતિની વાત આવી, પત્નીની વાત આવી કે પતિ થઈ પત્નીને પારખતા ન આવડી, ઘટઘટના જ્ઞાતા થઈ કહેલાવો. પણ સજ્જનો ભાઈઓ ને બહેનો, તમારે તો લોકડાઉન એટલું બધું નથી, પણ અમારે અહીંયા લોકડાઉન ને પછી કર્ફ્યુ, અને તમારે ત્યાં કદાચ લોકડાઉન હોય તો પોલીસ તમને બહુ તો ડિસિપ્લિનમાં વાત કરે, પણ અમારે તો દંડા પણ કદાચ મારે. અને ભાઈઓને ઘરમાં રહેવાનું, પતિઓને ઘરમાં રહેવાના અત્યારે એટલા બધા 2 મહિનાના પ્રશ્નો થયા છે. તો એક ભાઈ મને થોડું લખીને મોકલ્યું છે કે આ કોરોના થયું અત્યારે જે ચાલુ છે ત્યારે પતિઓની દશા શું છે, પતિઓની વ્યથા શું છે, એની કથા શું છે. આમ તો કોરોના બહાર ફરો ના, કોરોના બહાર ફરો ના, ઘરમાં રહો અને ખોટું ડરોમાં, આવું સામાન્ય આપણે બધું લોકો બધા કહે છે કે આવું કરો. પણ આ કવિએ એક લખીને મને મોકલ્યું છે, તમને સંભળાવો. એણે બહુ સરસ વાત કરી કે બહાર જવાતું નથી અને ઘરમાં મન લાગતું નથી. ભાઈ આ કોરોના છે કે બહાર જવાતું નથી, ઘરમાં મન લાગતું નથી, કોઈને કહેવાતું નથી અને મનથી સહેવાતું નથી. કોઈને કહેવાતું નથી અને મનથી સહેવાતું નથી.
પછી ઓફિસ ભૂલાતી નથી ભાઈ, સજનો ભાઈઓ, કે ઓફિસ ભૂલાતી નથી, ઉઘરાણી નીકળતી નથી. ઓફિસ ભૂલાતી નથી, ઉઘરાણી નીકળતી નથી. રૂબરૂ મળાતું નથી, કારણ કે જવાનું નથી, ઘરમાં જ રહેવાનું છે. તો કે રૂબરૂ મળાતું નથી, વિડીયો કોલમાં ફાવતું નથી. રૂબરૂ મળાતું નથી, વિડીયો કોલમાં ફાવતું નથી. ખોટું સહન થતું નથી. જુઓ પુરુષોની વાત, ખોટું સહન થતું નથી ને સાચું કહેવાતું નથી. ખોટું સહન થતું નથી ને સાચું કહેવાતું નથી. અધૂરા કામ પૂરા થતા નથી. આ બબે મહિના થયા, અધૂરા કામ પૂરા થતા નથી અને નવા કામ મળતા નથી. નવા કામ તો ક્યાંથી મળે ભાઈ? અને હવે જુઓ, પુરુષ જે નોકરીઓ કરે છે ભાઈઓ, જે ઓફિસમાં રહે છે, ગવર્મેન્ટની મોટી મોટી જોબો કરે છે, પોતાના મોટા બિઝનેસ હોય, એ મોટે ભાગે પુરુષો છે ને ભાઈઓ અમારા, એ મોટે ભાગે બહારથી જમવાનું હોય છે, હોટલમાંથી ટિફિન આવતું હોય છે, અથવા ત્યાંની રસોઈ થતી હોય છે, આવો બધા પ્રોગ્રામો હોય છે. પણ હવે શું થાય છે કે ઘરમાં હોટલ જેવું બનતું નથી. મિક્સ મસાલા કરતા હોય, ખાઈને પછી શરીર બગડે, એ ભલે બગડે, તો પુરુષો એમ લાગે છે કે ઘરમાં હોટલ જેવું બનતું નથી અને વખાણ્યા વગર રહેવાતું નથી. વખાણું તો પડે જ, વખાણ્યા વગર ખવાતું નથી. પછી તો કે ઊંચે અવાજે બોલાતું નથી, ઊંચે અવાજે બોલાતું નથી ને ઘરમાં કોઈ સાંભળતું નથી. બે બે મહિનાથી ઘરમાં છીએ, ઘરમાં કોઈ સાંભળતું નથી. છેલ્લી વાત, દેશની સરકારને કહેવાતું નથી. આપણી ભારત સરકાર અને વિદેશની સરકાર જે કંઈ એની રીતે કામ તો કરે છે, કહેવાની રીતે કહેવાય, પણ કવિ એમ કહે છે, દેશની સરકારને કહેવાતું નથી અને ઘરની સરકાર સમજતી નથી. દેશની સરકારને કહેવાતું નથી અને ઘરની સરકાર સમજતી નથી. તો આ કોરોના છે સજ્જનો, અને કોરોનામાં જેટલું આમ તો અત્યારે સંતો અને બીજા લોકો તો એવી વાત કરે છે ભાઈઓ બહેનો, કે આ કોરોના આવ્યા પછી ઘરમાં રહેવાથી મા બાપ સાથે, બાળકો સાથે રહેવાનું જે તાદાત્મ્ય અને આત્મીયતા એ ખૂબ વધી છે. એટલે માનો કે અમુક લોકોને નથી ગમ્યું, પણ મોટાભાગના લોકોને થયું છે કે બાળકોની સાથે રહેવા, પત્ની સાથે રહેવા જિંદગીમાં આવો ક્યારેય અવસર મળ્યો નથી. અને અમુક ભાઈઓ તો મને એવું કહેતા હતા કે વિનોદભાઈ, વર્ષમાં 8 દિવસ તો લોકડાઉન હોવું જ જોઈએ. એ કે 8 દિવસ તો જે પતિ પત્ની બાળકો એની બધાની સાથે જે રહેવાનો લાવો છે, તો કે ખરેખર હોવું જોઈએ. તો સજ્જનો, આ લોકડાઉનની એક નાની ફની કવિતા હતી. અને ભાઈઓ, મને બીજો પતિ પત્નીની વાત છે એટલે એક બીજી વાત યાદ આવે, તમને કહી દઉં, હળવી વાત છે. તો એ ફોર્ડ ગાડીના માલિકને કહ્યું કે તમે 51મી મેરેજ એનિવર્સરીનું સેલિબ્રેશન કરી રહ્યા છો અને આ ફોર્ડ ગાડી તમારી એ પણ એટલી સરસ છે, તો તમે આ ધંધામાં અને ઘરમાં બેયમાં કઈ રીતે ધ્યાન રાખી શકો છો? ત્યારે ફોર્ડ ગાડીના માલિક, એમણે બહુ સરસ જવાબ પત્રકારને આપ્યો કે બીજું કાંઈ નહીં, હેનરી ફોર્ડ, યસ, થેન્ક યુ. તો હેનરી ફોર્ડ, એણે કીધું બીજું કાંઈ નહીં કે બસ એક જ મોડલને પકડી રાખું. ભાઈઓ, એક જ મોડલને જે પરિણા એ પ્યારા લાડી. તો આવી થોડીક પતિને બીજી વખત જ્યારે મળવાનું થશે ત્યારે વિશેષ વાત હું તમને કરીશ. અને હવે તમને છેલ્લે કસુંબીનો રંગ સંભળાવું છું. અને હું માનું છું હરિભાઈ, ઇન્દુભાઈ, સંજયભાઈ, ભાવનાબેન, આપ બધા સાંભળતા હશો અને આપણું બધું જ ગ્રુપો, મને એમ લાગે છે કે મનપસંદ ગ્રુપ એન્જોય કરતું હશે. તો આ જનનીના હૈયામાં પોઢનતા પોઢનતા પીધો કસુંબીનો રંગ, એ હું આપને સંભળાવું છું. અને મને સ્વર નરેન્દ્રભાઈ પણ થોડો સહકાર આપશે સ્વરમાં, જનનીના હૈયામાં પોઢન. અને નરેન્દ્રભાઈ જે વાત કરી 16 સંસ્કારની, એ અમેરિકામાં અમુક સ્ટેટમાં મેં પ્રોગ્રામ કર્યા છે અને અમુકમાં હજી બાકી છે, પણ એમાં વાત આટલી જ છે કે ઉત્તમ મા બાપ અને કેમ બની શકાય અને એમને ત્યાં ઉત્તમ સંતાન કઈ રીતે જન્મે, એની માસ્ટર કી આપણા મહર્ષિ વ્યાસે કીધું છે. જનરલી આપણે શું થાય છે કે જેમ પશુ પંખીમાં બચ્ચા આવે અમુક સમયે, એમ આપણે શું થાય કે લગ્ન થાય એટલે વર્ષે બે વર્ષે બાળક આવે. પણ કવિ કહે છે કે યુ હેવ ટુ સિલેક્ટ ટાઈમ, નોટ લક બાય ચાન્સ. તો તમે સિલેક્ટ ટાઈમ કરો, નક્કી કરો. અને આમ આપણે જોઈએ તો
લગ્ન થાય મહેન્દ્રભાઈ, તમે તો ઘણું બધું કામ કરો છો, તો લગ્ન થતા હોય તો એનું મુહૂર્ત જોવાય ને, કંકોત્રીનું મુહૂર્ત જોવાય ને, મંડપ મુહૂર્ત જોવાય ને, ઠેઠ લગ્ન અને પછી વિદાય સમારંભ અને કેટલા બધા મુહૂર્તો જોવાય છે. પણ આ બધા જ મુહૂર્તો જોવાય છે, પણ લગ્ન થયા પછી બાળક આપણી ત્યાં આવશે એના માટેનો કોઈ વિચાર નથી, કોઈ વિચાર નથી. અને સજ્જનો, આપણા જયકૃષ્ણ મૂર્તિ એમણે એવું લખ્યું કે ડૉક્ટર એન્જિનિયર કંઈ બનવું હોય તેના માટે શાળાઓ કોલેજો બધી સંસ્થાઓ છે, પણ તમે ઉત્તમ મા બાપ કઈ રીતે બનશો એના માટેની કોઈ શાળાઓ નથી. અને મેં એવું સાંભળ્યું કે મલેશિયામાં એવા હમણાં શરૂ કર્યું છે કે તમારે લગ્ન કરવાના હોય તો પતિ પત્ની બે ને 6 મહિનાની ટ્રેનિંગ અપાય છે, પછી તમે ઉત્તમ મા બાપ કઈ રીતે બનશો. તો આવો એક પ્રોગ્રામ છે, જ્યારે સમય મળશે ત્યારે આપણે જરૂર કરીશું. તો અત્યારે તમને જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુમીનો રંગ એ તમને સંભળાવું છું. એક શાયરે સરસ લખ્યું છે કે આ જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા, મેઘાણી સાહેબની આ રચના, પણ એ કવિએ લખ્યું કે નથી પરવા કબર કે કફનની, નથી પરવા દહન કે દફનની, નથી પરવા મારા બદનની, પણ મારે એક પરવા છે મારા વતનની. તો એ વતનની વાત આ કવિ આમાં લખી છે. અને હું જે 16 સંસ્કારની વાત કરું છું એ વાત પણ આ ગીતમાં છે કે જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ. હવે વિદેશોમાં ઘણા, અને મેં પ્રશ્ન કર્યો, મેં કીધું આ કસુંબી એટલે શું, કસુંબીનો રંગ એટલે શેનો રંગ, કેવો રંગ? મેં કીધું કોઈને ખબર છે? તો એક ભાઈ ઊંચો વાત કરો, મેં કીધું શું, એ કે મોસંબી. તો સજ્જનો, કસુંબી છે ને એ કહુંબા ઉપરથી આખો શબ્દ આવેલો છે. અને કસુંબી શબ્દમાં ત્યાગની વાત છે, પ્રેમની વાત છે અને બલિદાનની વાત છે, ત્રણે ત્રણ રંગની વાત છે. એવો કસુંબીનો રંગ કવિ કહે છે કે મેં તો જનનીના હૈયામાં, માના ઉદરમાંથી જ, માએ જ એવા સંસ્કાર આપ્યા છે આ ત્રણેય સંસ્કાર, એની વાત કવિ આમાં કરે છે. તો લાલ કસુંબલ આંખડી, લાલ કસુંબલ આંખડી, ન જામે જામે કસુંબલ રંગ, પણ મેદાને આજ મરવા તણો, અચડો કસુંબલ રંગ, પણ મેદાને આજ મરવા તણો, અચડો કસુંબલ રંગ. તો જનની જણ તો ભગત જાણ, અને કા દાતા ને કશું હે, નહીં તો નહીતર રેજે વાંજણી, હે તાર મત રે ગુમા વિષ્ણુ, હે જનની નૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ, એ ધોળા ધાવણ કેરી ધારાય ધારાય પામો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. કસુંબીનો રંગ, ઓ રાજિયા જ ઘોડો કસુંબીનો રંગ, ભીષણ રાત્રિ કેરા પાડો નીકાળો રાખ્યો કસુંબીનો રંગ, ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, ઓ રાજ મને લાગ્યો.
राजी आज बब क्यों कसुमी मोरन। हे सागर ने पाले स्वाधीन तानी कबरो मैं क्यों कसुमी नोरन। ओ राज मने लाग्यो ओ राज मने लाग्यो ओ राज मने लाग्यो कसुमी नोरन। भगतों न तम मूर्त टपके लो मस्ती भर चाख्यो कसुमी नो रंग। हो राज चाख्यो कसुमी नो रंग। हे ओली वाहली दिल दारानी पगनी पानी पर थी चूम्यो कसुमी नो रंग। हो राज मने लाग्यो हो राज मने लाग्यो ओ राज मने लाग्यो कसुमी नो रंग। ओ राज मने लाग्यो कसुमी नो रंग। धरती ना भूख्या कंगालो ने पाले छलकायो कसुमी नो रंग। ओ राज छलकायो कसुमी नो रंग। बिस्मिल बेटा वो नी माता नी भाले मलकायो कसुमी नो रंग। ओ राज मने लाग्यो ओ राज मने लाग्यो ओ राज मने लाग्यो कसुमी नो रंग। गोली 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 घोड़ी घोड़ी प्याला भरिया गंगीला तमें पीजो कसुमी नो रंग। ओ राज तमें पीजो कसुमी नो रंग। ए ओला दो रंगा देखी ने दरिया देखिला तमें रंगी जो कसुमी रंग। ओ राज मने लाग्यो ओ राज मने लाग्यो ओ राज मने लाग्यो कसुमी नो रंग। ओ राज मने लाग्यो कसुमी नो रंग। ओ राज मने लाग्यो कसुमी। तो सजनों छेल्ले एक धुन हरिनाम संकीर्तन। तो आपड़ा सीनियर सिटीजन ऑफ शिकागो भारतीय सीनियर सिटीजन ना बधाज भाईओ ने बहनों। तो छेल्ले હું ધૂન એટલા માટે કરી રહ્યો છું કે આ કોરોનાનો જે સમય છે તમને જે મુશ્કેલી છે અને તમારી જે કંઈ મનોકામના છે ઠાકોરજી પૂર્ણ કરે એવી પ્રાર્થના હું અહીંથી ધૂન ગાવાનો છું। મારી સાથે તમે પણ ગાઈ શકશો અને ત્યાં ફરી અમારા સંગીતના ચાહક ડૉક્ટર અરવિંદભાઈના મિત્ર અશોકભાઈ એ વચ્ચે હમણાં રાજકોટ આવ્યા હતા, રાજકોટ પણ એમણે પ્રોગ્રામ કર્યો હતો અને એ આ મેઘાણી સાહેબના અને જૂના ગીતોના ખૂબ ચાહક છે અને હું માનું છું કે અત્યારે સાંભળતા હશે તો એમને પણ હું યાદ કરું છું। બીજા મારા સ્નેહલભાઈ પીઠળિયા એ બધો પરિવાર અને હરિભાઈ, વિશેષ તો મારે કંઈ કહેવાનું નથી પણ થોડું ડિલે થયું છે, થયું હતું એનો રંજ છે અમને, કારણ કે તમે મહેન્દ્રભાઈને કહ્યું કે બહુ પર્ટિક્યુલર હરિભાઈનું કામ છે અને છતાં પણ ઘણી વખત માનું જાણે મેં કરું ને કરને વાલા કોઈ આદરા તો અધવચ્ચે રહે, આ તો હરી કરે સો હોય, ક્યારેક આવું પણ બનતું હોય તો એને માટે ક્ષમ્ય ગણજો। તો છેલ્લે બે મિનિટ ધૂન હરિનામ સંકીર્તન મારી સાથે આપ બધા ગાજો અને કંઈ પ્રોગ્રામમાં કે કંઈક પણ ક્ષતિ તમને લાગતી હોય તો અમને ક્ષમ્ય ગણજો। થેન્ક યુ વેરી મચ। હરિ હરિ બોલ બોલ હરિ બોલ, હરિ હરિ બોલ બોલ હરિ બોલ, હરિ હરિ બોલ બોલ હરિ બોલ, હરિ હરિ બોલ બોલ હરિ બોલ। મુકુંદ માધવ ગોવિંદ બોલ, મુકુંદ માધવ ગોવિંદ બોલ, મુકુંદ
चंद्र भगवान की जय। नमः पार्वती पते हर हर महादेव। तो थैंक यू वेरी मच सजनों, शिकागो सीनियर सिटीजन ग्रुप अने बधाज मेम्बरो, मारी वंदना अने आप बधाने खरेखर आनंद आयो हशे एवं अमे कल्पना करीए छीए। थैंक यू वेरी मच हरिभाई, संजय भाई, भावना बेन, बधाने मारा जय श्री कृष्ण।